हेलो फ्रेंड्स, हूँ सौनक पटेल, वेब डेमी में आपनो हार्दिक स्वागत करू छू। मित्रों, आशा राखू छू कि आपनी परीक्षा बहुत सरस गई हशे। बिन सचिवालय 2022 में पूछायेला इंग्लिश ना प्रश्नों सॉल्यूशन हूँ तमने इन डेप्थ आपीश आ वीडियो में। तो चलो शुरू करिए मित्रों। क्वेश्चन नंबर 1 जुओ मित्रों। आई कुडंट फाइंड आउट वॉट खाली जगह। पहली एक बात समझो, कूड अहीं भूतकाळ में बात करी छे, भूतकाळ में बात करी छे। आई कुडंट फाइंड आउट, हूँ ए न समझी शक्यो, हूँ ए न जाणी शक्यो के मैं, हूँ ए न जाणी शक्यो के शू थई चूक्यो हतो। ओके, तो अहीं मित्रों एक्चुअली भूतकाळनी वात छे एटले वर्तमान तो न आवे, भूतकाळनी वात छे भविष्य न आवे, भूतकाळनी वात छे वर्तमान न आवे। एकमात्र ऑप्शन मित्रों भूतकाळ दर्शावे छे। વાત પૂરી થઈ ગઈ। જવાબ શું આવશે? વોટ હેડ હેપન્ડ, શું થયું હતું એ મને ખબર ન પડી। ફાઇન્ડ આઉટ નો મીનિંગ થાય છે ખબર પડવી। આઈ કુડન્ટ ફાઇન્ડ આઉટ એટલે મને ખબર ન પડી શકી, હું એ જાણી ન શક્યો કે શું થયું હતું। જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો, જાણ્યું નહીં, ત્યારે જે થયું હતું એ તો થઈ ચૂક્યું હતું, પહેલા થઈ ચૂકેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં। કોન્સેપ્ટ ક્લિયર મિત્રો? રાઈટ, ચલો ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો। હવે અહીંયા આપણે વોઇસ ચેન્જ કરવાની છે। આ વાક્ય, આ પ્રશ્ન મિત્રો એસએસસી સીજીએલમાંથી બેઠો પૂછ્યો છે, અને એસએસસી સીજીએલના કોર્સમાં આપણે આ પ્રશ્ન ઓલરેડી કરાવી દીધેલો છે। ઓકે, ટોટલ 5 ટેસ્ટ 100 માર્ક્સના લીધા, એમાં આપણે સોલ્યુશનના વિડીયો મૂક્યા છે। કયા ટેસ્ટમાં છે એ ખ્યાલ નથી, બટ આપણે આ પ્રશ્ન કરાવી દીધેલો છે। હવે વોઇસ ચેન્જ કરવાની છે મિત્રો, ધ્યાનમાં લઈ લેજો। સૌથી પહેલાં સહાયકારક ક્રિયાપદ હેશ છે, અને બિન ઓપન્ડ આ પેસિવ વોઇસનું રૂપ છે। હવે એને એક્ટિવ વોઇસના રૂપમાં ફેરવવા માટેની ટ્રિક તમને ખ્યાલ છે ને? ઓપનની આગળ બિન પોતે વી થ્રી છે, તો એ એક્ટિવ વોઇસમાં વી થ્રી હોય, તો આ પેસિવ વોઇસને એક્ટિવ વોઇસમાં ફેરવવા માટે ટુબીનું રૂપ કાઢી નાખવું પડે। પેસિવ વોઇસમાં ટુબીનું રૂપ એડ કરીએ છીએ, એક્ટિવમાં કાઢી નાખવાનું હોય છે, તો બિન કાઢી નાખો, ઓપન્ડ ભૂતકૃદંત રહેશે મિત્રો। અહીંયા ઓપન્ડ ભૂતકૃદંત નથી, આ ઓપ્શન ગયો મિત્રો। રહ્યા ત્રણ ઓપ્શન, અહીંયા મિત્રો ઓપન્ડ છે, અહીંયા પણ ઓપન્ડ છે, અહીંયા પણ ઓપન્ડ છે। બીજી એક વાત, ધ પેકેટ હેઝ નોટ બીન ઓપન્ડ બાય એની વન, કોઈ પણ વ્યક્તિ દ્વારા આ પેકેટને ખોલવામાં નથી આવ્યું। એનો મિનિંગ શું થયો? કોઈ પણ વ્યક્તિએ આ પેકેટને ખોલ્યું નથી, તો કોઈ પણ વ્યક્તિએ ખોલ્યું ના હોય તેના માટે આપણે નો વન કરતા મૂકીશું કે નહીં મૂકી? ક્લિયર થઈ ગયું? બીજી એક વાત મિત્રો, નો વનનો પ્રયોગ કરે તો ફરીથી નોટનો પ્રયોગ ન થાય, ઓપ્શન સી ગયું। રહ્યા બે ઓપ્શન મિત્રો, એકમાં એની વન કરતાને આગળ લાવ્યો છે, અને એકમાં મિત્રો નોટ અને એની વન ને ભેગું કરીને નોટ અને એની વન નો સરવાળો કરો તો નો વન થાય, ધ્યાનમાં લઈ લેજો। નોટ એની વન એટલે કોઈ પણ નહીં, તો નો વન એટલે પણ કોઈ પણ નહીં। ક્લિયર? તો જ્યારે તમારે વાક્યમાં કોઈ પણ વ્યક્તિ આ કામ કરી નથી આવું દર્શાવવાનું હોય, ત્યારે નો વન નો પ્રયોગ કરીએ છીએ, એની વન આગળ કરતાના સ્થાને નથી આવતું। જો તમારે એવું કેવું હોય કે કોઈ પણ વ્યક્તિ આ કામ કરી શકે છે, ત્યારે એની વનનો પ્રયોગ થાય, એની વન કેન ડુ ધીઝ વર્ક, બરાબર। બટ જ્યારે તમારે એવું કેવું હોય કે કોઈ પણ વ્યક્તિ નથી કરી શકતું, ત્યારે નો વન કેન ડુ ધીઝ વર્ક, આવું કેવું પડે, કોઈ પણ વ્યક્તિ આ કામ નથી કરી શકતી। ક્લિયર? રાઈટ, એટલા માટે મિત્રો ઓપ્શન એ ના આવે, ઓપ્શન બી જવાબ સાચો છે, નો વન હેઝ ઓપન ધ પેકેટ, કોઈ પણ વ્યક્તિ આ પેકેટ ખોલ્યું નથી, અહીંયા ફૂલ સ્ટોપ આવશે મિત્રો। ઓકે, એની વન નકાર વાક્યમાં કરતાના સ્થાને એની વન મૂકીએ એ યોગ્ય, ભાષા અશુદ્ધિ ગણાય છે। ચાલો ક્લિયર મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ક્વેશ્ચન નંબર 3। હવે આ પ્રશ્ન મિત્રો યાદ રાખી લો, સાદો વર્તમાન કાળ, સાદો વર્તમાન કાળ અપવાદ કરીને મેં વિડીયો આપેલો છે, એક ફોલ્ડર આપેલો છે, અને બીજો મિત્રો સબજંક્ટિવ મૂડ, સબજંક્ટિવ મૂડ, મૂડ ચેપ્ટરમાં પણ મિત્રો મેં તમને આ નિયમ શીખવાડેલો છે કે જ્યારે તમે કોઈને ભલામણ કરો ત્યારે ત્યાં એક સબજંક્ટિવ મૂડ સંભાવનાર્થ નીકળે છે। કેવી રીતે? ધ ડોક્ટર રેકમેન્ડેડ ધેટ, ડોક્ટરે ભલામણ કરી કે, ડોક્ટરે ભલામણ કરી કે હું વધારે કેરફુલ મારા ડાયટ બાબતે, ઓકે, વિથ માય ડાયટ, PIET સ્પેલિંગ આવશે, મારા ડાયટ સાથે હું વધારે કેરફુલ બનું, વધારે કેરફુલ બનું, આવું ડોક્ટરે મને સજેશન આપ્યું। હવે સમજો મિત્રો, વિલ બીનો મિનિંગ શું થાય છે? બનીશ। હવે ડોક્ટરે મને ભલામણ કરી હોય, રેકમેન્ડ કર્યું હોય, ભલામણ કરી, રેકમેન્ડેડનો મિનિંગ શું થાય છે? ભલામણ કરી, ભલામણ કરી હોય તો ડોક્ટર એવું કહેશે કે હું
મતલબ ડોક્ટર મને એવું કહે છે કે તું કેરફુલ બનીશ, આવું કહે છે કે તમે કેરફુલ બનો એવું કહે છે. સિમ્પલ વસ્તુ છે. વિલ બી નો મિનિંગ થાય બનીશ, ના આવે. વોઝ એટલે હતો, તો અહીંયા હતો મિનિંગ નથી આવતો. એમ એટલે છું, અહીંયા આપણે એવું કહેવા માંગીએ છીએ આઈ એમ મોર કેરફુલ. ભલામણ કરી તો હું કેરફુલ છું, વધારે કેરફુલ છું, આવો અર્થ ન નીકળે એટલે એમ ના આવે. અહીંયા બી આવશે. બી શું છે મિત્રો? વી વન છે, મૂળ રૂપ છે. ધ્યાનમાં લઈ લો મિત્રો, ગમે તે કરતા હોય, અહીંયા આઈના બદલે ભલે કરતા ત્રીજો પુરુષ એક વચન હોય, ઓકે, અહીંયા માયના બદલે હર મૂકી દો, તો તેણી વધારે કેરફુલ રહે, બને આવો સંભાવનાર્થ નીકળે. મૂળ ચેપ્ટર જોઈ લીજો, ક્લિયર થઈ જશે તમને આ પ્રશ્ન, બરાબર છે? તો ત્યાં આ રીતનો સંભાવનાર્થ નીકળતો હોય તો મિત્રો ત્યાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ, ટુ બીનું મૂળ રૂપ બી મૂકીએ છીએ. I be more careful with my diet. Okay friends, આપણી જે ઇંગ્લિશ ગ્રામરની બુક છે બ્લેક કવરવાળી, એ બુકમાં પણ મૂળ ચેપ્ટર આપેલું છે, એમાં એક્ઝેક્ટ આ પ્રકારના એક્ઝામ્પલ્સ આપેલા છે. ચાલો ક્લિયર મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 4. These days, આજકાલના દિવસોમાં, these days નો મિનિંગ શું થાય છે મિત્રો? આજકાલના દિવસોમાં, ઓકે, આજકાલમાં પીપલ હુ, ખાલી જગ્યા મેન્યુઅલ વર્ક, એ લોકો કે જે મેન્યુઅલ વર્ક કરે છે, ઓફન રિસીવ ફાર મોર મની ધેન ક્લર્ક્સ હુ, ખાલી જગ્યા ઇન ઓફિસિસ, એ કારકુનોથી પણ વધારે પૈસા મેળવે છે કે જે કારકુનો ઓફિસમાં કામ કરે છે. હવે એક વાત સમજો મિત્રો, અહીંયા તમને ધીઝ ડેઝ ધ્યાનમાં રાખીને તમને એવું ધ્યાનમાં આવશે કે અહીંયા શોર્ટ ટ્રિક છે. ધીઝ ડેઝ તો ચાલુ વર્તમાન કાળ આવે. 100% મિત્રો અહીંયા ચાલુ વર્તમાન કાળ આવી શકે છે, નો ડાઉટ, બટ આ ક્રિયા ટેમ્પરરી નથી. મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે ચાલુ વર્તમાન કાળમાં કે ટેમ્પરરી ક્રિયા કોને કહેવાય? આજકાલમાં શરૂ થઈ છે, એક બે દિવસ પહેલા ક્રિયા શરૂ કરી છે અને થોડાક સમયમાં પૂરી થઈ જશે. પણ અહીંયા જુઓ મિત્રો, જે લોકો મેન્યુઅલ વર્ક કરે છે એ ક્લર્ક કરતાં પણ વધારે કમાય છે. શું તમને લાગે છે કે આ ક્રિયા ખાલી ટેમ્પરરી છે, હાલ પૂરતી છે, કે હજુ પણ કમાવાના છે? આ મિત્રો લાંબી ક્રિયા, મતલબ કે રોજે રોજની ક્રિયા થઈ ગઈ. અહીંયા આપણને ટેમ્પરરી એક્શન જેવો આભાસ થતો નથી મિત્રો, એટલે અહીંયા ચાલુ વર્તમાન કાળ કરતાં વધુ પ્રોપર છે કે સાદો વર્તમાન કાળ મૂકીએ. મેન્યુઅલ વર્ક કરે છે અને ઓફિસમાં કામ કરે છે, એ રેગ્યુલર કામ કરે છે, એટલે સાદો વર્તમાન કાળ વધુ યોગ્ય છે મિત્રો. બાકી આ ચાલુ વર્તમાન કાળ મૂકવું હોય તો મૂકી શકો છો, પણ ભાષાકીય અશુદ્ધિ ગણાશે, કોન્સેપ્ટમાં મેચ થતું નથી. સ્પોકન ઇંગ્લિશમાં ચાલશે પણ રિટન ઇંગ્લિશમાં રૂલ્સ પ્રમાણે નહીં ચાલે. બીજું હું તમને કહું છું, આગળ પ્રશ્ન એક પૂછાઈ ગયો છે. હી, ખાલી જગ્યા, ફોર અ ગુડ ફ્લેટ, ગુડ ફ્લેટ ધીઝ ડેઝ. તો અહીંયા પણ મિત્રો ધીઝ ડેઝ, ધીઝ ડેઝના બદલે નાવ અ ડેઝ પણ આવી શકે, ઓકે. તો અહીંયા ધીઝ ડેઝ આપેલું છે, અહીંયા 100% ચાલુ વર્તમાન કાળ આવે છે, નોટ એન ઇશ્યુ. શા માટે અહીંયા ચાલુ વર્તમાન કાળ આવશે? કારણ કે અહીંયા ટેમ્પરરી એક્શન દર્શાવવામાં આવી છે, જે હાલ પૂરતી ચાલે છે, ટૂંક સમયમાં બંધ થઈ જશે. હી ઇઝ લુકિંગ ફોર અ ગુડ ફ્લેટ ધીઝ ડેઝ. આજકાલના દિવસોમાં તે એક સારા ફ્લેટની શોધ કરી રહ્યો છે, શોધી રહ્યો છે, ભાડે લેવા માટે અથવા ખરીદવા માટે. પણ જેવો એને સારો ફ્લેટ મળી જશે, ભાડે લઈ લેશે અથવા ખરીદી લેશે, ત્યારે મિત્રો એ ફ્લેટ શોધ કરવાની ક્રિયા છે એ સ્ટોપ થઈ જશે. આને ટેમ્પરરી એક્શન કહેવાય મિત્રો. આ કોન્સેપ્ટ ક્લિયર કરેલો છે. જ્યારે અહીંયા જુઓ, મેન્યુઅલ વર્ક જે લોકો કરે છે અને ઓફિસમાં કારકુન જે લોકો કામ કરે છે, સિમ્પલ વસ્તુ છે, મેન્યુઅલ વર્ક કરે છે, ઓફિસમાં કારકુન કામ કરે છે, એ ક્રિયા શું ટૂંક સમયમાં બંધ થઈ જવાની છે? જે રીતે ફ્લેટ શોધવાની ક્રિયા બંધ થઈ જવાની છે એ રીતે નહીં. એટલે આને આપણે ટેમ્પરરી એક્શનના કોન્સેપ્ટમાં બેસાડી શકતા નથી. એટલે મિત્રો અહીંયા ચાલુ વર્તમાન કાળ ન આવે, સાદો વર્તમાન કાળ આવશે. ચાલો ક્લિયર, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. ક્વેશ્ચન નંબર 5. હવે સિમ્પલ વસ્તુ છે, વોઇસ ચેન્જ કરવાની છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો પ્રશ્ન નથી, એક્ટિવ પેસિવ ચેપ્ટરનો પ્રશ્ન છે. મોડલ વર્બ કેન છે, કેનનું કૂડ અહીંયા કરવાનું કોઈ સ્કોપ નથી. એક એ બે જ ઓપ્શનમાં મિત્રો કેનનું કેન રાખેલું છે, મોડલ વર્બમાં ફેરફાર થતો નથી. એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં આપણે કેનનું કૂડ મેનું માઇટ નથી કરતા, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કરીએ છીએ. આ મેં ગ્રામરના કોર્સમાં રાડો નાખી નાખીને મેં તમને સ્પષ્ટ કરાવેલું છે, રાઈટ? જે લોકોને આ ક્લેરિટી થઈ ગઈ હોય એ લોકો કોમેન્ટ બોક્સમાં લખજો કે યસ સર, કૂડવાળું ન જ આવે, અમે આને ઉડાડ્યું જ છે ઓપ્શનમાં. ક્લિયર? ચલો રહ્યા બે ઓપ્શન મિત્રો. બીજી એક વાત મિત્રો, કાઉન્ટ ક્રિયાપદ વી1 છે, મૂળ રૂપ છે, તો એનું પેસિવ વોઇસ શું થાય? બી કાઉન્ટેડ થાય.
બી કાઉન્ટેડ થાય. આ બે ઓપ્શનમાં જ હવે જોવાનું રહ્યું. આ બે ઓપ્શન તો ગયા. બી કાઉન્ટેડ અહીંયા આપેલું છે, અહીંયા બી જુદું અને કાઉન્ટેડ જુદું. એક વાત ધ્યાનમાં લઈ લો, આ કેન છે એ સહાયકારક ક્રિયાપદ છે. કર્મની આગળ ખાલી કેન સહાયકારક ક્રિયાપદ મૂકવાનું છે. આ બી બે સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્યમાં ક્યારેય આગળ ના આવે. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં મેં તમને ઇંગ્લિશ ગ્રામરના કોર્સમાં સૌથી પહેલા ટેન્સની જે વાક્ય રચના ક્લિયર કરાવી એમાં એક નિયમ કરાવ્યો છે. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સહાયકારક ક્રિયાપદ વાક્યમાં બે કે ત્રણ પણ હોઈ શકે છે, પણ કર્તાની પહેલા સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્યમાં મૂકવાનું છે. એ એક જ સહાયકારક ક્રિયાપદ, પહેલું સહાયકારક ક્રિયાપદ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં આવે. ઓકે, માની લ્યો કે અહીંયા એક વાક્ય લખું, હી વિલ બી સ્લીપિંગ ના. ઓકે, તે અત્યારે સૂતો હશે, આવું વાક્ય છે. હવે આને પ્રશ્નાર્થમાં લેવું હોય તો એક વિલ સહાયકારક ક્રિયાપદ છે, બી સહાયકારક ક્રિયાપદ છે. તો મિત્રો, આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો એક વિલ સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ જ આગળ આવે, બે સહાયકારક ક્રિયાપદ આગળ ન આવે. ક્લિયર? વિલ સહાયકારક ક્રિયાપદ આગળ, કર્તાની આગળ, બી સહાયકારક ક્રિયાપદ વિલની આગળ અહીંયા ન આવી શકે. તો અહીંયા જુઓ, કેન બી સ્ટાર્સની આગળ કેન બી બંને મૂકી દીધા, ખોટી વાક્ય રચના છે. ઓપ્શન એ જવાબ સાચો. બાય હુમ કેન ધ સ્ટાર્સ ઇન ધ સ્કાય બી કાઉન્ટેડ, કોના દ્વારા આકાશમાં રહેલા તારા ગણી શકાય છે? Who can count the stars in the sky? આકાશમાં રહેલા તારાને કોણ ગણી શકે છે? અહીંયા મિત્રો, ખાલી તમને કન્ફ્યુઝન એ છે કે ધ સ્ટાર્સ ઇન ધ સ્કાયને પાછળ લઈ શકે, નોટ એન ઇશ્યુ. બાય હુમ કેન ધ સ્ટાર્સ બી કાઉન્ટેડ ઇન ધ સ્કાય, પણ ઇન ધ સ્કાયને સાથે જ રાખે વધારે સારું છે. આકાશમાં રહેલા તારાની વાત કરીએ છીએ. તમે ગમે ત્યાં કોઈ એક ભીંત ઉપર 10 તારા તો દોડી દો અને કહો કે ભાઈ આને ગણી શકો છે, કોણ ગણી શકે છે, આવું ના કહી શકો. આકાશમાં રહેલા સ્પષ્ટ કરવા માટે ઇન ધ સ્કાયને ધ સ્ટાર્સની સાથે જ જોડી દીધું. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આપણે શી ઇઝ, આપણે વોકેબના કોર્સમાં હોમોનિમ્સ, હોમોફોન્સ, પેરોનિમ્સમાં સ્પષ્ટતા કરાવી છે. અરે, તમે એક પણ પેપર સોલ્યુશનનો મારો વિડીયો છોડ્યો ના હોય ને મિત્રો, તો એ પણ ક્લિયર કરાવ્યું છે. જીએસએસએસબીના પેપર સોલ્યુશનના કોર્સમાં પણ આ સ્પષ્ટ કરાવેલું છે. એક શબ્દ છે મિત્રો, અડેપ્ટ. અડેપ્ટનો મિનિંગ થાય છે કુશળ. ઓકે, સ્કિલફુલ, સ્કિલ્ડ, હાઈલી સ્કિલ્ડ કહી શકાય. એડોપ્ટનો મિનિંગ થાય છે મિત્રો અપનાવવું, દત્તક લેવું. અડેપ્ટ એ હોય તો મિત્રો એડજસ્ટનું સમાનાર્થી. આ શોર્ટ ટ્રિક યાદ આવી હોય તો જરા મને કહેજો મિત્રો. એ ફોર એડજસ્ટ એટલે ને અનુકૂળ થવું. આનો પણ પ્રશ્ન અગાઉ પૂછાયો છે મિત્રો. ઓકે, અડેપ્ટ, અડેપ્ટ પછી જેને અનુકૂળ થાય એની આગળ ટુ પ્રિપોઝિશન આવે છે. આ ફિક્સ્ડ પ્રિપોઝિશન પણ યાદ રાખજો, ખોટો સ્પેલિંગ છે. હવે ઇન ધ આર્ટ ઓફ પેઇન્ટિંગ, પેઇન્ટિંગમાં આર્ટની વાત છે તો આર્ટમાં મિત્રો તેણી સ્કિલફુલ હોય, સ્કિલ્ડ હોય, અડેપ્ટ હોય, કુશળ હોય. ક્લિયર? ચાલો સાતમા નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે અહીંયા વચ્ચે કન્જંક્શન વાઇલ આપેલું છે. જુઓ, વાઇલનો મિનિંગ શું થાય છે? જ્યારે ત્યારે. જ્યારે લોકો એ જે અપરાધ કર્યો, ગુનો કર્યો છે, જ્યાં ખૂન થયું છે, એ જગ્યાએ, એ જગ્યાની આજુબાજુ એકઠા થઈ રહ્યા હતા, એકઠા થવાની ક્રિયા ચાલુ હતી, ત્યારે ધ ઇન્જર્ડ, ઈજા પામેલ જે લોકો છે એમને એમ્બ્યુલન્સ તરફ લઈ જવાતા હતા. બંને ક્રિયાઓ પેરેલલ ચાલુ હતી. લોકો એકઠા થઈ રહ્યા હતા જ્યારે, ત્યારે એમ્બ્યુલન્સમાં લઈ જવાની ક્રિયા પણ ચાલુ હતી. બંને ક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ હતી. નિયમ શીખ્યા છીએ કે નહીં? બે ક્રિયાઓ ભૂતકાળમાં એક જ સમયે ચાલુ રહેલી હોય તો બંને ક્રિયાઓ ચાલુ ભૂતકાળમાં આવે. નીચે ચાર ઓપ્શનમાં મિત્રો ચાલુ ભૂતકાળ હોય તો અહીંયા ચાલુ ભૂતકાળ નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા છે. જુઓ, આ ચાલુ ભૂતકાળ છે એ પેસિવ વોઇસમાં છે અને આ ચાલુ ભૂતકાળ છે એ મિત્રો એક્ટિવ વોઇસમાં છે. કારણ કે લોકો પોતે એકઠા થવાની ક્રિયા કરી રહ્યા હતા, જ્યારે ઈજા પામેલા લોકો પોતે લઈ જવાની ક્રિયા નહોતા કરી રહ્યા, એમને લઈ જવાતા હતા. ગુજરાતીમાં જેમ કર્મણી વાક્ય રચના બોલીએ એ રીતે. ઓકે, તો મિત્રો જવાબ આવશે ધ ઇન્જર્ડ વર બીંગ ટેકન ટુ ધ એમ્બ્યુલન્સ વાઇલ ધ પીપલ વર ગેધરિંગ અરાઉન્ડ ધ ક્રાઇમ સીન. બાકીના ત્રણ ઓપ્શન જોવા જઈએ તો અહીંયા ભૂતકાળ આપ્યું છે ને, અહીંયા પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ ને ભૂતકાળ સેટ થાય છે મિત્રો. લોકોને એ ઈજા પામેલા લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા છે, લઈ જવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે. જ્યારે લોકો એકઠા થયા સેટ થાય છે, નહીં. હેવ બીન ટેકન પૂર્ણ વર્તમાનકાળ ને ગેધર સાદો વર્તમાનકાળ, રોજે રોજ લઈ જવામાં આવે છે, ખોટી વાત. વર ટેકન વુડ ગેધર, લોકોને એમ્બ્યુલન્સમાં લઈ જવાયા જ્યારે લોકો એકઠા થશે ભૂતકાળમાં ભવિષ્યકાળ, ખોટી વાત, સેટ જ નથી થતું મિત્રો. આઠમા નંબરનો ક્વેશ્ચન મિત્રો, ઘણો ઇઝી ક્વેશ્ચન. આ ક્વેશ્ચન એસએસસી સીજીએલના પેપર સોલ્યુશનમાં કરાવ્યો છે. આપણે બેઠો પ્રશ્ન જુઓ, એસએસસી સીજીએલમાં થયા લોકો પૂછે છે.
પણ એનો મિનિંગ એ નથી મિત્રો. આ પેપરમાં ઘણા પ્રશ્નો એવા પૂછ્યા છે કે જે ઓલરેડી આપણે જીએસએસએસબી પેપર સોલ્યુશનમાંથી શીખ્યા હોઈએ. ગ્રામરના કોર્સમાં તો આપણે જે કોન્સેપ્ટ શીખ્યા છે એની તો વાત જ નથી. ગ્રામરનો કોર્સ કમ્પ્લીટ કરી લીધો, વોકેબનો કોર્સ કમ્પ્લીટ કરી લીધો, તો આમાં તમને કોઈ તકલીફ પડશે નહીં બધા પ્રશ્નોમાં. હવે રિપોર્ટિંગ વર્બ મિત્રો ભૂતકાળમાં છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં હોય તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, એમીઝારનું વોઝ વર્ડ થાય. અહીંયા એમીઝારનું વોઝ વર્ડ કરેલું છે, અહીંયા કરેલું છે, અહીંયા નથી કરેલું, અહીંયા નથી કરેલું. ગયા ઓપ્શન બે. ઓકે, બીજો મિત્રો પ્રશ્ન પૂછ્યો છે, પ્રશ્ન પૂછ્યો હોય તો ટોલ્ડ ના આવે, રિપોર્ટિંગ વર્બનું આસ્ક થાય, જવાબ એ મળી ગયો. પ્રશ્નાર્થ વાક્ય છે, યસ નો ક્વેશ્ચન, તો ઈફ ફેધરથી જોડાય તો જવાબ જોડાઈ ગયો છે ઈફ ફેધરથી. ક્લિયર? હી સેડ ટુ હર, તેણે તેણીને કહ્યું. આર યુ કમિંગ ટુ ધ પાર્ટી? પાર્ટી શું, તું પાર્ટીમાં આવી છે, આવી રહી છે, આવવાની છે. હી આસ્ક્ડ હર વેધર શી વોઝ કમિંગ ટુ ધ પાર્ટી, તેણે તેણીને પૂછ્યું કે શું તેણે પાર્ટીમાં આવી આવવાની હતી. ચલો ક્લિયર. નવમાનો ક્વેશ્ચન મિત્રો, ઇટ વોઝ 6 o'clock એન્ડ હી ખાલી જગ્યા બોર્ડ બીકોઝ હી ખાલી જગ્યા ફોર 2 hours. હવે સિમ્પલ વસ્તુ સમજો મિત્રો, તમે પરફેક્ટ ટેન્સીસ વર્સિસ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સીસ, પૂર્ણકાળ વર્સિસ ચાલુ પૂર્ણકાળ, આના વિડીયો આપણા ગ્રામરના કોર્સમાં જોયા હોય તો તમને સીધું પહેલા આ ધ્યાનમાં આવે. ફોર પ્લસ સમયગાળો, ફોર પ્લસ સમયગાળો, કેટલાક સમયથી ચાલુ રહેલી ક્રિયા દર્શાવવા માટે કઈ ક્રિયા દર્શાવવાની? રાહ જોવાની. રાહ જોવાની ક્રિયા ચાલુ રહેલી હોય, 2 કલાકથી રાહ જોવાની ક્રિયા ચાલુ રહેલી દર્શાવવાની છે. ક્યારે? તો ભૂતકાળમાં. જુઓ 6 વાગ્યા હતા તો ભૂતકાળમાં 2 કલાકથી રાહ જોવાની ક્રિયા ચાલુ રહેલી હતી, ચાલુ પૂર્ણ ભૂતકાળ આવે. ચાલુ પૂર્ણ ભૂતકાળની વાક્યરચના શું છે મિત્રો? હેડ બીન પ્લસ આઈએનજી, હેડ બીન પ્લસ આઈએનજી છે. અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. જવાબ મળી ગયો ઓપ્શન બી. અહીંયા વોઝ આવશે, બોર્ડનો મિનિંગ થાય છે કંટાળેલો. હી વોઝ બોર્ડ એટલે તે કંટાળેલો થઈ ગયો, તો તે કંટાળી ગયો હતો કારણ કે તે 2 કલાકથી રાહ જોતો રહેલો હતો. બીકોઝ હી હેડ બીન વેઇટિંગ ફોર 2 hours. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો, આપણે 10મા નંબરનો ક્વેશ્ચન. હવે રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં આ પ્રશ્ન પણ એસએસસી સીજીએલમાંથી લીધો છે. રિપોર્ટિંગ વર્બ ભૂતકાળમાં તો હિયરનું ધેર થાય, અહીંયા હિયરનું ધેર કરી નથી, અહીંયા હિયરનું ધેર કરી નથી. ગયા 2 ઓપ્શન, રહ્યા 2 ઓપ્શન. હવે એમાં મિત્રો જુઓ, 100 ભૂતકાળ, સાદો ભૂતકાળ છે. હવે આ V2 છે, શોર્ટ રે ક્યાં છે ને, V2 હોય તો હેડ પ્લસ V3 થાય, હેડ પ્લસ V3, એટલે કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળમાં ફેરવાય. તો 100નું હેડ પ્લસ V3 થાય હેડ સીન. તે બાકીના જે 2 ઓપ્શન બચે એમાંથી કયા ઓપ્શનમાં હેડ સીન આપેલું છે? અહીંયા હેડ સીન કરેલું છે, નહીં ગયું, અહીંયા હેડ સીન આવેલું છે, યસ. તો ઓપ્શન ડી જવાબ સાચો. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો, આપણે 11મા નંબરનો ક્વેશ્ચન. ફર્ધર રિસર્ચ ખાલી જગ્યા બિફોર વી નો. હવે સમજો મિત્રો, ફર્ધર રિસર્ચ એટલે આનાથી વધારાના રિસર્ચની જરૂર છે. હવે રિસર્ચ એક વચન શબ્દ છે, રિસર્ચ સાથે ક્યારે આર ના આવે એટલે ઓપ્શન આ ગયું, બહુ વચન ક્રિયાપદ ના આવે. હા, આ 3માંથી ગમે તે મોડલ વર્બ આવી શકે છે. ઓકે, કુડ બી નીડેડ, મસ્ટ હેવ નીડેડ. હવે એક વાત ધ્યાનમાં લેજો, વધારાનું રિસર્ચ ની જરૂર છે એટલે એની એની નીડ છે, જરૂર છે. હવે જરૂરિયાત કોને છે? રિસર્ચની જરૂરિયાત છે કે જે વ્યક્તિ બોલે છે એની જરૂરિયાત છે? જે વ્યક્તિ બોલે છે એની જરૂરિયાત છે. તો જરૂરિયાત હોવાની જે ક્રિયા છે એ રિસર્ચ પોતે નથી કરતું, તો આ પેસિવ વોઇસમાં આવશે. મસ્ટ હેવ નીડેડ આ પેસિવ વોઇસની વાક્યરચના છે જ નહીં, એક્ટિવ વોઇસની વાક્યરચના છે, એટલે એ પણ ગયું. રહ્યા 2 ઓપ્શન મિત્રો, કુડ બી નીડેડ અને વિલ બી નીડેડ. હવે અહીંયા જુઓ મિત્રો, બિફોર પછી અહીંયા મિત્રો સાદો વર્તમાનકાળ છે. ઓકે, બિફોર પછી સાદો વર્તમાનકાળ છે, વર્તમાનની વાત છે, તો અહીંયા ભૂતકાળ સૂચક મોડલ વર્બની જરૂર પડશે નહીં, ભવિષ્યકાળ આવશે. સાદો વર્તમાનકાળ સમય સૂચક કન્જંક્શનમાં છે, સાદો વર્તમાનકાળ તો સામે સાદો ભવિષ્યકાળ આવે. શીખ્યા છીએ કે નહીં આપણે? તો જુઓ, ફર્ધર રિસર્ચ વિલ બી નીડેડ, વધારાના રિસર્ચની જરૂર પડશે, વધારાના રિસર્ચની જરૂર પડશે. બિફોર વી નો, આપણે જાણીએ એના પહેલા વધારાના રિસર્ચની જરૂર પડશે. શું જાણવાનું છે? ઇફ મશરૂમ એક્સ્ટ્રેક્ટ ખાલી જગ્યા ટુ ટ્રીટ કેન્સર પેશન્ટ્સ, કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટ આપવા માટે મશરૂમનો જે એક્સ્ટ્રેક્ટ છે એનો ઉપયોગ કરી શકાય એમ છે. ઇફ મશરૂમ એક્સ્ટ્રેક્ટ કેન બી યુઝડ, હવે મશરૂમનો જે એક્સ્ટ્રેક્ટ છે
એ પોતે ઉપયોગ કરવાની ક્રિયા નથી કરવાના, એટલે પેસિવ વોઇસ. અને એનો ઉપયોગ કરી શકાય છે, આવો પ્રશ્ન ઊભો થયો છે. એટલે કે કરી શકાય છે કે નહીં એ જાણવા, જાણીએ આપણે, એ જાણી લઈએ એના પહેલા આના રિસર્ચની જરૂર પડશે. ક્લિયર થયું મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ધ ઓનલી વે ટુ સક્સેડ ઇન લાઈફ ઇઝ ખાલી જગ્યા હાર્ડવર્ક. ઓકે, હવે જુઓ મિત્રો, ધ ઓનલી વે ટુ સક્સેડ ઇન લાઈફ, જીવનમાં સફળ થવા માટેનો એકમાત્ર રસ્તો છે, અને એ રસ્તો શેના થકી છે? તો થ્રુ હાર્ડવર્ક. ઓકે, હાર્ડવર્ક, સખત પરિશ્રમ થકી, ઓકે, જીવનમાં સફળ થવાનો રસ્તો આપણને મળે છે. રાઈટ, તો અહીંયા જવાબ આવશે મિત્રો થ્રુ. રાઈટ, હવે મિત્રો મેં તમને થ્રુ શબ્દનો અર્થ પ્રિપોઝિશન ચેપ્ટરમાં શીખવાડ્યું છે, યાદ હોય. થ્રુનો એક અર્થ થાય છે મિત્રો માં થઈને, એટલે કે જ્યારે એને ભેદીને અર્થ દર્શાવવાનો હોય તો થ્રુ આવે. બીજું મિત્રો થકી, ઓકે, તમે કોઈ માધ્યમ, જે માધ્યમ થકી તમે કંઈ પણ પ્રાપ્તિ કરો છો, કંઈ સિદ્ધિ મેળવો છો, તો એ માધ્યમ દર્શાવવા માટે પણ મિત્રો થ્રુનો પ્રયોગ થાય છે. તો સફળ થવાનું માધ્યમ કયું? હાર્ડવર્ક. તો એ માધ્યમની આગળ મિત્રો થ્રુનો પ્રયોગ થશે. ચાલો ક્લિયર મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 13, ઘણો ઇઝી ક્વેશ્ચન છે. આ કોન્સેપ્ટ મેં કરાવી દીધેલો છે આર્ટિકલ ચેપ્ટરમાં. નાગપુરમાં આ નારંગીઓનું ઉત્પાદન, એટલે કે આ નારંગીઓને ઉગાડવામાં આવે છે, આ નારંગીઓ નાગપુરમાં ઉગે છે. ક્લિયર? તો કઈ નારંગીઓની વાત કરીએ છીએ? આ પડી છે એ જ નિશ્ચિત ઓરેન્જની વાત કરતા હોવાથી ધ આર્ટિકલ આવશે. ધ ઓરેન્જીસનો મિનિંગ થઈ ગયો મિત્રો ધીઝ ઓરેન્જીસ, these oranges, આ oranges, આ નારંગીઓ. clear? right? ચાલો next question જોઈશું મિત્રો. he used his ability to make people, ખાલી જગ્યા, make એટલે જબરદસ્તીથી કોઈની પાસે ક્રિયા કરાવી અથવા કોઈની પાસે કોઈ પણ ક્રિયા કરાવી, આ અર્થમાં make ક્રિયાપદ છે. make જુઓ મિત્રો મૂળ રૂપ છે, એટલે active voice છે. કોન્સેપ્ટ ક્લિયર? એક્ટિવ પેસિવમાં મેં તમને શીખવાડેલું છે, અને ઇન્ફિનિટિવ ચેપ્ટરમાં પણ શીખવાડેલું છે કે મેક ક્રિયાપદ પછી આપણે ટુ વગરનું મૂળ રૂપ મૂકીએ છીએ. ટુ વગરનું મૂળ રૂપ મૂકીએ છીએ, વી વન, પણ કેવું? ટુ વગરનું. યાદ આવે કોન્સેપ્ટ મિત્રો? ધ ટીચર મેડ ધ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડ ઓન ધ બેન્ચીસ એઝ ધે હેડ કમ વિધાઉટ હોમવર્ક. આ વાક્ય આપણે GSSSB પેપર સોલ્યુશનમાં પણ કર્યું છે. ક્લિયર? તો હવે મેક પછી ટુ વગરનું મૂળ રૂપ, નીચે ચાર ઓપ્શનમાં જુઓ મિત્રો, ટુ વગરનું મૂળ રૂપ એકમાત્ર ઓપ્શન બેમાં છે, વાત પૂરી થઈ ગઈ. ઓકે, હી યુઝડ હિઝ એબિલિટી ટુ મેક પીપલ બિલીવ દેટ હી કુડ પ્રિડિક્ટ, હી કુડ પ્રિડિક્ટ ફ્યુચર ઇવેન્ટ્સ. ભૂતકાળમાં જુઓ, હી યુઝડ, સાદો ભૂતકાળ છે, ભૂતકાળમાં તે ભવિષ્યની ઘટનાઓની પ્રિડિક્શન કરી શકતો હતો, આગાહી આપી શકતો હતો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે. વી હેવ રિસીવડ નો કમ્પ્લેન્ટ ફ્રોમ ધ પીપલ લિવિંગ. હવે આટલો જ ભાગ તમારે સમજવાનો છે. લિવિંગ, રહેતા, ક્યાં રહેતા? આપણાથી એક ફ્લોર ઉપર. હવે સમજો, એક ફ્લોર ઉપર ને એક ફ્લોર નીચે, અહીંયા બધું નીચે જ છે, જુઓ નીચેની જ વાત છે. બિલો એટલે લેવલની દ્રષ્ટિએ નીચે, તો મિત્રો બિલો આવે. લેવલની દ્રષ્ટિએ એટલે 5 ઇંચ, 10 ફૂટ, 20 ફૂટ નીચે, આવું તમે અંતર પેલું દર્શાવો, મતલબ કે માપ દર્શાવો, ત્યારે લેવલની દ્રષ્ટિએ નીચે હોય. અથવા સામાજિક મોભાની દ્રષ્ટિએ, મોભાનું જે લેવલ છે એની દ્રષ્ટિએ પણ આપણે બિલોનો પ્રયોગ કરીએ છીએ. ઓકે, અથવા એક જ લાઈનમાં નીચે હોય, ભીંત છે, ભીંત ઉપર કેલેન્ડર છે, કેલેન્ડરના નીચે ક્લોક છે, ઘડિયાળ છે, તો ત્યાં બિલોનો પ્રયોગ થાય. અંડર એટલે નીચે, પણ વચ્ચે શું હોવું જોઈએ? અવકાશ હોવો જોઈએ. ઓકે, માની લ્યો કે આ ઝાડ છે, ઓકે, અને આ ઝાડ નીચે અહીંયા એક ગાય ઊભી છે. ઓકે, માફ કરશો મિત્રો, ગાય જેવું લાગતું નથી, પણ આ ગાય છે માની લ્યો, અને એ વૃક્ષની નીચે, તો અહીંયા વચ્ચે અવકાશ છે. ઓકે, તો ત્યાં આપણે મિત્રો અંડરનો પ્રયોગ કરીશું. ડાઉન અંડર આ બંને સાથે ના આવે ક્યારે.
ओके अंडरनीथ नो मीनिंग थाय छे मित्रों एक्जेक्टली कोई पण बांधकाम छे एना नीचे बीजू बांधकाम दर्शावनो तो अंडरनीथ नो प्रयोग थाय छे आ आपणे प्रपोजिशन मां समझ्या छे मित्रों राइट तो अंडरनीथ नो मीनिंग थाय छे नीचे ओके तो अहींया मित्रों एक्जेक्टली कोई पण बांधकाम छे कोई पण बिल्डिंग छे कोई पण स्टोर छे कोई पण फ्लोर छे ए फ्लोर ने नीचेना फ्लोर दर्शावा माटे मित्रों आपणे अंडरनीथ नो प्रयोग करीशुं तो अहींया जवाब आवशे मित्रों अंडरनीथ अस आपणा फ्लोर जे छे आपणा नीचेना फ्लोर पर एटले आपणो फ्लोर छे एना बिलकुल नीचेना फ्लोर पर तो अंडरनीथ आवशे क्लियर मित्रों चलो नेक्स्ट क्वेश्चन जोईशुं मित्रों आपणे खाली जग्या दीज टूल्स आर चीप इन प्राइस चीप एटले सस्ता आ जे टूल्स छे आ जे साधनों छे ए सस्ता छे आ साधनों मित्रों सस्ता छे दे डू स्टेन्ड ध टेस्ट ऑफ टाइम जो आ आ क्यू वाक्य छे आ भारपूर्वक बोलायेलू वाक्य छे स्टेन्ड ध टेस्ट ऑफ टाइम नो मीनिंग थाय छे लांबा गाड़ा सुधी टकी रहेवू टाइम नो जे टेस्ट छे कसोटी छे एनी सामे खड़ा उभा रहे छे खरा बनीने उभा रहे छे तो दे डू डू नो प्रयोग क्यारे करीए छे आपणे ख्याल छे ने क्लियर एम्फेटिक सेंटेन्स छे आ दे डू स्टेन्ड ध टेस्ट ऑफ टाइम एटले तेओ खरेखर लांबा गाड़ा सुधी टकी रहे छे એટલે અહીંયા જુઓ આ ટૂલ્સ આ સાધનો સસ્તા છે કિંમતમાં સસ્તા હોય એ લાંબુ ના ટકે પણ લાંબા ટકે છે વિરોધાભાસ છે કે નહીં એક વાત નક્કી થઈ ગઈ બીકોઝ નો મીનિંગ થઈ ગયો કારણ કે લાંબા ગાળા સુધી ટકી રહે છે એનો કારણ સસ્તા હોય ના હોય ઇન ઓર્ડર ધેટ નો મીનિંગ થાય છે મિત્રો જેથી સેટ કરી લો મિત્રો બિલકુલ હેતુ દર્શાવી જ નથી એઝ સૂન એઝ નો મીનિંગ થાય છે જેવું કે તરત જ માફ કરશો મિત્રો જેવું કે તરત જ અહીંયા સમય દર્શાવતા જ નથી આપણે એઝ સૂન એઝ નો સૂનર ધેન શીખ્યા છીએ આવું કોઈ છે જ નહીં એમાં ક્લિયર અલધો નો મીનિંગ થાય છે મિત્રો જો કે છતાં વિરોધાભાસ અને તમને યાદ હોય તો જે ખાલી જગ્યામાં જો કે અર્થ આવતો હોય એ ખાલી જગ્યા પછીના વાક્યમાં જે કોમા આવતું હોય ત્યાં મિત્રો છતાં અર્થ મેચ થશે થશે ને થશે જોઈ લો અહીંયા જવાબ આવશે મિત્રો અલધો Although these tools are cheap in price, કિંમતમાં જોકે આ સાધનો કિંમતમાં સસ્તા છે છતાં તેઓ લાંબા સમય સુધી ટકે છે લાંબા સમય સુધી જલ્દી બગડતા નથી વિરોધાભાસ છે કે નહીં મિત્રો એક્ઝેક્ટલી જવાબ આવશે ઓપ્શન સી 17 નંબરનો ક્વેશ્ચન મિત્રો અફ્લ્યુઅન્ટ વોકેબના કોર્સમાં શીખ્યા છીએ અત્યંત ધનવાન અફ્લ્યુઅન્ટનો મીનિંગ શું થાય છે અત્યંત ધનવાન ખૂબ જ પૈસાવાળા એને કહીશું મિત્રો અફ્લ્યુઅન્ટ હવે એનું સિનોનિમ આપવાનું છે મિત્રો ડેસ્ટિટ્યુટ પુઅર ઇમ્પોવરિશ આ ત્રણે ત્રણ શબ્દો મિત્રો આપણે વોકેબના કોર્સમાં શીખ્યા છીએ ડેસ્ટિટ્યુટ પુઅર અને ઇમ્પોવરિશ નો મીનિંગ થઈ ગયો નિર્ધન ગરીબ અફ્લ્યુઅન્ટના ત્રણે ત્રણ એન્ટોનિમ છે અને રિચ એટલે અમીર પૈસાદાર જે એફ્લ્યુઅન્ટનું સમાનાર્થી છે આપણે આ જ પદ્ધતિથી શીખ્યા છીએ કે નહીં અને આ ઓલરેડી એસએસસી સીજીએલમાંથી પૂછ્યો છે પ્રશ્ન આપણે આ જ પદ્ધતિથી વોકેબ શીખ્યા છીએ મિત્રો સિનોનિમ્સ એન્ટોનિમ્સનો કોર્સ જુઓ તમે વોકેબમાં આપણે એન્ટોનિમ કે સિનોનિમ આપવાનું હોય તો માની લો કે અફ્લ્યુઅન્ટનું સિનોનિમ રીચ છે તો બાકીના ત્રણ છે એ આ બંનેઓના એન્ટોનિમ જ હોય આ રીતે જ આપણે શીખ્યા છીએ રાઈટ ચાલો 18 નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો અચ્છા બીજી એક વાત તો આમાં હું તમને એક બહુ સરસ મજાની ટ્રીક આપી છે યાદ હોય તો આ રીતના પ્રશ્નો પૂછી તો ડેસ્ટિટ્યુટ પુઅર અને ઇમ્પોવરિશનો મીનિંગ ખબર હોય તો ત્રણે ત્રણ તો સિનોનિમ છે જો આનો જવાબ આવતા હોય આ ત્રણે ત્રણ અફ્લ્યુઅન્ટનું સિનોનિમ આ હોય તો ત્રણે ત્રણ હોવા જોઈએ એટલે આ ત્રણ જવાબ ના આવે તો આ જ આવે ક્લિયર થયું રાઈટ ચાલો દે વોન્ટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો હવે પહેલા મને એ કહો ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ દેટ કન્જંક્શનમાં શીખવાડ્યું છે કે નહીં વિરોધાભાસવાળા કન્જંક્શન બીકોઝ ઓફ ડ્યુ ટુ અને ઓન અકાઉન્ટ ઓફ નો મીનિંગ શું થાય છે પહેલા કયો આ બીકોઝ ઓફ એ કારણ દર્શાવતું હોય ઇન શોર્ટ ડ્યુ ટુ એ કારણને લગતું છે ઓન ધ એકાઉન્ટ ઓફ નો મીનિંગ થાય છે કારણને લગતું હવે આ ત્રણે ત્રણનો મીનિંગ થાય છે કારણ કે સમજો અથવા એ કારણસર એ કારણસર ઓકે ડિસ
डिસ્પાઇટ નો મીનિંગ શું થાય છે હોવા છતાં ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ એ ફેક્ટ હોવા છતાં કે ક્લિયર થયું એટલે ઇન શોર્ટ ડિસ્પાઇટ જે છે એ મિત્રો હોવા છતાં એટલે કે વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે આટલું તો ક્લિયર હવે સિમ્પલી જુઓ તમે ધે વોન્ટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો તેઓ આવતીકાલે આપણને જોઈન થવાને સક્ષમ રહેશે એટલે આપણને જોઈન નહીં કરી શકે ખાલી જગ્યા ધે હેવ ઇનફ મની એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે હવે એક વસ્તુ સમજો મિત્રો એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે એ કારણ હોય આપણી સાથે જોઈન ન થઈ શકે તમે કોઈ પણ ઇવેન્ટમાં કે ક્યાંય તમારે જોઈન થવું હોય તો તમારી પાસે પૂરતા પૈસા હોવા જોઈએ પૂરતા પૈસા હોય તો તમે જોઈન થઈ શકો જ્યારે એ શું કહીએ છીએ વોન્ટ બી એબલ ટુ જોઈન વોન્ટનું શોર્ટ ફોર્મ શું થાય છે વિલ નોટ તો ધે વિલ નોટ બી એબલ ટુ જોઈન અસ ટુમોરો આવતીકાલે તેઓ આપણને જોઈન થઈ શકશે નહીં એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હોવા છતાં એટલે જો કે એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે છતાં તેઓ આપણને જોઈન ના થઈ શકે વિરોધાભાસ છે કે નહીં મિત્રો એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે છતાં અથવા પૂરતા પ્રમાણમાં પૈસા હોવા છતાં વિરોધાભાસ આવે છે કે નથી આવતા મિત્રો ઇન ડિસ્પાઇટ ધ ફેક્ટ જે ધેટ જે છે એ મિત્રો દો અલ્દો ઇવન દો નું સમાનાર્થી કન્જંક્શન છે ધ્યાનમાં લઈ લેજો ભવિષ્યમાં પ્રશ્ન પૂછાય તો મિત્રો આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે દો અલ્દો ઇવન દો ઓપ્શન સી જવાબ આવશે અહીંયા તમે જોકે છતાં મિનિંગ એડ કરી લો થશે જ મેચ જોકે એમની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા છે છતાં તેઓ આપણને આવતીકાલે જોઈન નહીં થઈ શકે જવાબ આવશે મિત્રો ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ અહીંયા એના બદલે ધો અલ્દો ઇવન દો પણ આવી શકે એકલું ડિસ્પાઇટ હોય તો મિત્રો એ ફ્રેઝ પ્રિપોઝિશન છે પણ ડિસ્પાઇટ ધ ફેક્ટ ધેટ હોય તો એ મિત્રો કન્જંક્શન તરીકે કામ કરે છે ફ્રેઝ કન્જંક્શન તરીકે ચાલો 19 નંબરનો ક્વેશ્ચન મિત્રો ચેસ્ટ ચેસ્ટ શબ્દનો મિનિંગ શું થાય છે ચેસ્ટ શબ્દનો મિનિંગ થાય છે પવિત્ર સંસ્કારી ઓકે ચેસ્ટ શબ્દનો બીજો એક સમાનાર્થી ઇંગ્લિશમાં થાય છે વર્જિન વન હુ હેઝ નેવર પરફોર્મ અ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વિથ એનીવન કોઈ પણ વ્યક્તિ સાથે જેણે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ નથી કર્યો એવી વ્યક્તિને વર્જિન કે જે બ્રહ્મચર્ય નું પાલન કરે છે એવી વ્યક્તિને મિત્રો ચેસ્ટ કહેવામાં આવે છે પવિત્ર ઓકે હવે મિત્રો વર્ચ્યુઅસ નું મિનિંગ થાય છે સદગુણી ઇનોસન્ટનો મિનિંગ થાય છે નિર્દોષ જુઓ મિત્રો જે ચેસ્ટ હોય પવિત્ર હોય સંસ્કારી હોય નિર્દોષ હોય ક્લિયર થયું કે નહીં રાઇટિયસનો પણ મિનિંગ થાય છે સંસ્કારી સદગુણ ઓકે અને સ્ટેન્ડનો મિનિંગ થાય છે મિત્રો કલંકિત આ પણ સિનોનિમ્સ એન્ટોનિમ્સ ક્લિયર કર્યું છે આપણે વોકેબના કોર્સમાં કરાવ્યું છે મિત્રો સિનોનિમ્સ એન્ટોનિમ્સમાં ઓકે ફ્રેન્ડ્સ રાઈટ તો મિત્રો અહીંયા સ્ટેઇનનું સમાનાર્થી આપણે સિનફુલ પણ કર્યું હતું યાદ હોય તો સિનફુલ એટલે પાપી ક્લિયર થયું પવિત્ર સંસ્કારી જે છે એ પવિત્ર સંસ્કારીનું વિરુદ્ધાર્થી પાપી કલંકિત થાય ઓકે તો મિત્રો અહીંયા તમને એન્ટોનિમ પૂછ્યું છે તો ચેસ્ટનું એન્ટોનિમ મિત્રો સ્ટેઇન્ડ આવશે અહીંયા જવાબ બાકી આ ત્રણ શબ્દો તો મિત્રો એના સમાનાર્થી તરીકે આવશે તો જુઓ અહીંયા પણ એ જ પેટર્ન છે કે નહીં આ ત્રણ શબ્દો તમે એકબીજાના સિનોનિમ ઓળખી જાવ આ થોડુંક જુદો પડતો હોય તો આરામથી તમે નક્કી કરો કે ભાઈ આ જ શબ્દ જવાબમાં આવે ક્લિયર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 20 નંબરનો ક્વેશ્ચન મિત્રો ધેર ઇઝ અ રેન્જ ઓફ ઇશ્યુઝ ધેટ નીડ ખાલી જગ્યા બાય ધ ફંડર્સ એન્ડ પોલિસી મેકર્સ એક્ટિવ પેસિવ ચેપ્ટરમાં મેં તમને એક અલગથી નવો વિડીયો બનાવીને આપેલો છે નીડ અને વોન્ટ ક્રિયાપદ પછી એક્ટિવ વોઇસમાં આઈએનજી રૂપ આવે અને પેસિવ વોઇસમાં ટુ બી પ્લસ ભૂતકૃત આવે હવે સમજો અ રેન્જ ઓફ ઇશ્યુઝ ધેટનો મિનિંગ થાય છે જે નીડ એટલે જરૂર છે જેને જરૂર છે ધેર ઇઝ અ રેન્જ ઓફ ઇશ્યુઝ ઘણા બધા ઇશ્યુઓનો એક જથ્થો છે સંગ્રહ છે કે જેની જરૂર છે શું કરવાની જરૂર છે તો પહેલી એક વાત બાય ધ ફંડર્સ એન્ડ પોલિસી મેકર્સ ફંડ કરનારા અને પોલિસી બનાવનારા લોકો દ્વારા તો અહીંયા પેસિવ વોઇસ આવશે આટલું તો ક્લિયર થઈ ગયું આના ઉપરથી એ ક્લિયર થાય કે નહીં થાય બાય પ્લસ કરતા આના પરથી તો તમે નક્કી કરી શકો કે અહીંયા પેસિવ વોઇસ છે બીજું જરૂર છે શું કરવાની જરૂર છે જે ક્રિયા કરવાની જરૂર છે એ ક્રિયા ઇશ્યુઝ પોતે કરશે હવે જરૂર શું છે કન્ફ્રન્ટ કન્ફ્રન્ટનો મિનિંગ થાય છે મિત્રો સમાધાન લાવવા માટે એનો સામનો કરવો
સમાધાન લાવવું, એનું સોલ્યુશન કરવું અથવા તો એનો સામનો કરવો. ક્લિયર? હવે મિત્રો, ઇશ્યુઝ પોતે સોલ્વ કરવાની ક્રિયા કરશે કે ઇશ્યુને સોલ્વ કરવાના છે? પેસિવ હોય છે, એક વાત નક્કી છે. હવે નીચે ચાર ઓપ્શનમાં જુઓ મિત્રો, ટુ કન્ફ્રન્ટ એક્ટિવ વોઇસ, હેવ કન્ફ્રન્ટેડ એક્ટિવ વોઇસ. કન્ફ્રન્ટેડની આગળ ટુ બીનું રૂપ કોઈ એડ કરેલું નથી. રહ્યા બે ઓપ્શન મિત્રો, બીઈંગ કન્ફ્રન્ટેડ પેસિવ વોઇસ છે મિત્રો, ટુ બી કન્ફ્રન્ટેડ પેસિવ વોઇસ છે. પેસિવ વોઇસમાં મિત્રો નીડ ક્રિયાપદ અને વોન્ટ ક્રિયાપદ પછી ટુ વાળું પેસિવ વોઇસનું રૂપ આવે છે, આઈએનજી વાળું નથી આવતું. આ કોન્સેપ્ટ મિત્રો આપણે એક્ટિવ વોઇસમાં છેલ્લો વિડીયો જોઈ લેજો મિત્રો, છેલ્લો વિડીયો જોઈ લેજો, આમાં ક્લિયર કરાવેલું છે. ક્લિયર? એ વિડીયો જોઈને પછી આ પ્રશ્નનું સોલ્યુશન જોજો, ક્લિયર થઈ જશે. ટુ બી કન્ફ્રન્ટેડ બાય ધ ફંડર્સ એન્ડ પોલિસી મેકર્સ, દેર ઇઝ અ રેન્જ ઓફ ઇસ્યુઝ ધેટ નીડ ટુ બી કન્ફ્રન્ટેડ. ઘણા બધા ઇસ્યુઓનો એક રેન્જ છે, આખો સંગ્રહ છે કે જેને કન્ફ્રન્ટ કરવાની જરૂર છે, કન્ફ્રન્ટ કરવામાં આવે એની એવી જરૂર છે. એટલે ઇસ્યુઝ પોતે કન્ફ્રન્ટ નથી કરવાની, એને કન્ફ્રન્ટ કરવામાં આવે એવી જરૂર છે. હું તમને એક એક્ઝામ્પલ આપું, સિમ્પલ મિત્રો, ધ્યાનમાં લઈ લેજો. એ વિડીયોમાં મિત્રો મેં તમને આ રીતનું ટૂંકમાં એક્ઝામ્પલ આપ્યું છે, ધીસ કાર નીડ્સ સર્વિસિંગ. ઓકે, આ થઈ ગયું મિત્રો એક્ટિવ વોઇસનું વાક્ય. એમાં નીડ ક્રિયાપદ પછી મિત્રો સર્વિસિંગ, એક્ટિવ વોઇસમાં આઈએનજી રૂપ આવશે અને આનું પેસિવ કરીશું ત્યારે ધીસ કાર નીડ્સ, તો પછી મિત્રો સર્વિસિંગનું પેસિવ ફોર્મ બીઈંગ સર્વિસ્ડ નહીં, ટુ બી સર્વિસ્ડ થાય છે, ટુ બી સર્વિસ્ડ. તો જવાબ આવશે મિત્રો ટુ બી કન્ફ્રન્ટેડ પેસિવ વોઇસમાં. જો અહીંયા એક્ટિવ વોઇસ હોત ઓકે તો 100% મિત્રો કન્ફ્રન્ટિંગ આવે, પણ રેન્જ ઓફ ઇશ્યુઝ જે છે એ પોતે કન્ફ્રન્ટ કરવાની ક્રિયા ન કરે. કન્ફ્રન્ટિંગ ઓપ્શન હોય તો 100% આવી શકે, પણ ઓપ્શનમાં કન્ફ્રન્ટિંગ છે જ નહીં. એક્ટિવ વોઇસમાં આઈએનજી રૂપ આવશે, પેસિવ વોઇસમાં આઈએનજીના બદલે ટુ બી સર્વિસ્ડ ટુ વાળા મૂળ રૂપમાં પેસિવ વોઇસમાં ફેરવવામાં આવે છે. એ વિડીયો જોશો તો તમને વધારે ક્લિયર થશે મિત્રો. ચાલો 21 નંબરનો ક્વેશ્ચન મિત્રો. હવે આજે જ સવારે વહેલા આવીને હું SSC CGLના પેપર સોલ્યુશનનો વિડીયો કોર્સ બનાવું છું અત્યારે, એમાં ઓલરેડી 47-48 વિડીયો મુકાઈ ગયા છે, તેમાં આજે જ સવારે વિડીયો સોલ્વ કર્યો. એમાં મિત્રો એક કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે અને આપણે ડિગ્રી ચેપ્ટરમાં પણ ક્લિયર કરાવ્યું છે આપણા ગ્રામરના કોર્સમાં. લેટિન એડજેક્ટિવ ધ્યાનમાં લઈ લો. લેટિન એડજેક્ટિવ્સ કયા કયા છે? જુનિયર, એમાં જુનિયરનો આપેલો છે, સિનિયર, પ્રાયર, પોસ્ટિરિયર, પછી ઇન્ફિરિયર, સુપિરિયર, આ બધા પછી ધેનનો પ્રયોગ થતો નથી, એના બદલે ટુનો પ્રયોગ થાય છે. ક્લિયર? ધ્યાનમાં લઈ લો મિત્રો, આ બધા લેટિન એડજેક્ટિવ કેવી રીતે યાદ રાખવાના, લાસ્ટમાં IOR આવશે. ઓકે, તો મિત્રો અહીંયા સુપિરિયર પછી ટુ પ્રિપોઝિશન આવશે. વી આર સર્ટેનલી સુપિરિયર ટુ ધી અધર ટીમ્સ, આપણે બીજી ટીમો કરતાં સુપિરિયર છીએ, એટલે વધુ સારી ક્વોલિટીવાળા, વધુ સારા પરફોર્મન્સવાળા છીએ. ઓકે, ગુરુત્તમ છીએ. 22 નંબરનો ક્વેશ્ચન મિત્રો, હવે એ જોજો, હી વોઝ વેરી અપસેટ યસ્ટરડે, ગઈકાલે તે ખૂબ જ અપસેટ હતો. બીકોઝ, કારણ કે હી ખાલી જગ્યા ધેટ, હી ખાલી જગ્યા ઇઝ ફોન. હવે એક વાત સમજો મિત્રો, સિમ્પલ છે, ભૂતકાળની વાત થઈ છે યસ્ટરડેની, ભૂતકાળમાં મિત્રો વિલનો પ્રયોગ ન થાય, ગયું ઓપ્શન. બીજી એક વાત મિત્રો, તે ગઈકાલે ખૂબ જ અપસેટ હતો કારણ કે તેને ખ્યાલ આવ્યો કે તેણે તેનો ફોન ખોઈ નાખ્યો હતો. તેને ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો તેણે તેનો ફોન ખોઈ નાખ્યો હતો, ખોઈ નાખ્યો હતો, ગુમાવી દીધો હતો, તેણે ફોન ગુમાવી દીધો હતો. ઓકે, હવે તમે આપણા ગ્રામરના કોર્સમાં જેટલા લોકોએ કોર્સ લીધો છે એટલા લોકો પૂર્ણ ભૂતકાળનો વિડીયો જુઓ, અને પૂર્ણ ભૂતકાળમાં પહેલાં જ મેં તમને આ કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે.
હવે ખ્યાલ આવ્યો અને ફોન ગુમાવી દીધો હતો એમાં સૌથી પહેલા કઈ ક્રિયા થઈ ચૂકી હોય ફોન ગુમાવવાની ક્રિયા પહેલા થઈ ચૂકેલી ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવશે અને એના પછી ખ્યાલ આવ્યો એ જેના પછી થયેલી બીજી બધી જ ક્રિયાઓ સાદા ભૂતકાળમાં આવશે યાદ આવ્યો કોન્સેપ્ટ કોન્સેપ્ટ યાદ આવ્યો હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો કે યસ આ કોન્સેપ્ટ કરાવ્યો હતો ક્લિયર તો સાદો ભૂતકાળ ને પૂર્ણ ભૂતકાળ પહેલા બીજી ખાલી જગ્યા માટે પૂર્ણ ભૂતકાળ અહીંયા નથી અહીંયા છે અહીંયા છે અને એના પછી થયેલી ક્રિયા સાદા ભૂતકાળમાં અહીંયા સાદો ભૂતકાળ નથી અહીંયા સાદો ભૂતકાળ છે ઓપ્શન સી જવાબ આવશે રિયલાઇઝ્ડ એમાં એસ ના બદલે તમે ઝેડ પણ મૂકી શકો છો ક્લિયર તો જવાબ શું મળી ગયો મિત્રો હી વોઝ વેરી અપસેટ યેસ્ટરડે બીકોઝ હી રિયલાઇઝ્ડ ધેટ હી હેડ લોસ્ટ હિઝ ફોન 23 નંબરનો ક્વેશ્ચન જુઓ અહીંયા સાદો વર્તમાન કાળ છે અહીંયા પણ સાદો વર્તમાન કાળ છે તે ગુસ્સે થાય છે હી ગેટ્સ રેડ ઇન ધ ફેસ તેનો ચહેરો લાલચોળ થઈ જાય છે તે ગુસ્સે થાય છે તેનો ચહેરો લાલચોળ થઈ જાય છે આવું ભાષાંતર થશે બંને વખતે હવે સમજજો ધ મિનિટ ઓકે ધ મિનિટનો મિનિંગ ધ મિનિટ જે છે ધ્યાનમાં લઈ લેજો ધ મિનિટ એ ધ મુમેન્ટ એઝ સૂન એઝ નું સમાનાર્થી છે જેવું કે તરત જ જેવું કે તરત જ ઓકે વેન એવર નો મિનિંગ થાય છે જ્યારે પણ ત્યારે એઝ લોંગ એઝ નો મિનિંગ થાય છે જ્યાં સુધી ત્યાં સુધી ઓકે એઝ લોંગ એઝ નો મિનિંગ શું થઈ જશે મિત્રો જ્યાં સુધી ત્યાં સુધી એ પણ બંને ક્રિયાઓ સાથે પેરેલલ ચાલુ હોય જ્યાં સુધી એક ક્રિયા ચાલુ રહે ત્યાં સુધી બીજી ક્રિયા પણ ચાલુ રહે છે આ અર્થ નીકળશે એવર સિન્સ આગળ આવે તો પ્રશ્ન મિત્રો એવર સિન્સનો બરાબર સિન્સ અને એવર સિન્સ કન્ફ્યુઝન વાળો પ્રશ્ન હતો એવર સિન્સનો મિનિંગ થાય છે ત્યારથી ઓકે ત્યારથી ઓકે ચલો હવે મિત્રો આ ચાર મિનિંગ છે હવે આ વાક્યમાં જોવા જઈએ તો આઈ થિંક આ બંને મિનિંગ મેચ થાય છે આ બે મિનિંગ તો મેચ થતા નથી જોઈ લો બંનેમાંથી એક કે મિનિંગ છે મેચ તો નથી મિત્રો ઓકે હવે જેવો તે ગુસ્સે થાય છે કે તરત જ તેનો ચહેરો લાલચોળ થઈ જાય છે જેવો કે તરત જ એઝ સૂન એઝ ધ મુમેન્ટ ધ મિનિટ જે ક્ષણે તે ગુસ્સે થાય છે એ જ ક્ષણે તેનો ચહેરો લાલચોળ થઈ જાય છે આ અર્થ પણ નીકળે છે અને જ્યારે પણ તે ગુસ્સે થાય છે ત્યારે તે લાલચોળ થઈ જાય છે આ પણ અર્થ નીકળે છે ઓકે બટ અહીંયા વેર વેન એવરનો બીજો એક મિનિંગ થાય છે મિત્રો જ્યારે જ્યારે ત્યારે ત્યારે ઓકે જ્યારે જ્યારે હું બોમ્બે જાઉં છું ત્યારે ત્યારે હું એ મંદિરની મુલાકાત લઉં છું ઓકે એટલે કે જ્યારે હું જાઉં છું ત્યારે હું એ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતો નથી આ કન્જંક્શન પણ આપણે સાદા વર્તમાન કાળમાં ક્લિયર કરાવેલું છે અને ધ મુમેન્ટ પણ મિત્રો આપણે એઝ સૂન એઝ નો સૂનર ધેનવાળા વાક્યો જે ક્લિયર કરાવ્યા એમાં ધ મુમેન્ટ ધ મિનિટ પણ આપણે ક્લિયર કરાવેલું છે હવે મિત્રો આ પ્રશ્ન જેવો છે કે આ પ્રશ્નમાં બંને ઓપ્શન જવાબમાં આવી શકે છે ધ મિનિટ પણ આવી શકે છે વેન એવર પણ આવી શકે છે ઓકે તો જવાબમાં મિત્રો આ બંને આવી શકે છે જવાબમાં આઈ થિંક કદાચ એ લોકો તમને વેન એવર જવાબ આપી શકે છે અથવા મે બી ધ મિનિટ પણ આપી શકે છે આમાં શોર ના કહી શકાય કારણ કે બંને ઓપ્શન સેટ થાય છે મિત્રો જોઈ લો વેન એવર વાળું વાક્ય બંને સાદા વર્તમાન કાળમાં આવે છે ધ મિનિટ ધ મુમેન્ટ એઝ સૂન એઝ વાળું વાક્ય પણ બંને સાદા વર્તમાન કાળમાં આવી શકે છે આ પણ આપણે શીખ્યા છીએ ક્લિયર મિત્રો એટલે ધીસ ક્વેશ્ચન આ પ્રશ્ન જે છે એ હું એકચ્યુઅલી ડિસ્પ્યુટેડ ક્વેશ્ચનમાં મૂકું છું આ પ્રશ્નમાં બંને જવાબ આવવા જોઈએ અગાઉ ઘણી પરીક્ષાઓમાં મિત્રો એક જ પ્રશ્નમાં બે ઓપ્શનમાં બે જવાબ આપેલા છે કાં તો બંને એ અને સી બંને જવાબ આપશે કાં તો આ પ્રશ્ન રદ કરવો પડશે બેમાંથી એક ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો આપણે 24 નંબરનું ક્વેશ્ચન આઈ વિલ બી યોર ફ્રેન્ડ હું તારો મિત્ર જ રહીશ ખાલી જગ્યા યુ સ્ટે હિયર ખાલી જગ્યા મૂવ અવે તું અહીંયા રહે કે પછી જતો રહે બે બે છે જુઓ બેમાંથી ગમે તે થાય તો પણ હું તારો રહીશ તારો મિત્ર રહીશ તારો બેસ્ટ ફ્રેન્ડ રહીશ ક્લિયર થયું કે નહીં જુઓ મિત્રો આવો પ્રશ્ન અગાઉ હેડ ક્લાર્કમાં પૂછાયો છે ઓકે અને આવા પ્રશ્નો અગાઉ પણ પૂછાયા છે ને આપણે આ મુદ્દો ક્લિયર કર્યો છે કન્જંક્શન ચેપ્ટર
ઇફ ધેટ અને વેધર કન્જંકશન જે ક્લિયર કરાવ્યું છે એમાં મેં તમને આ સ્પષ્ટતા કરાવેલી છે. ઓકે, અહીંયા આપણે કહેવા શું માંગીએ છે, કાં તો તું અહીંયા રોકાય, કાં તો તું જતો રહે, આ બે ઓપ્શન બતાવ્યા. બેમાંથી કંઈ પણ થાય, નોટ ઓનલી બટ ઓલસો, તો કેવું છે, બંને, ફક્ત તું રોકાય નહીં પણ તું જતો પણ રહે, બે કરવાનું, ખોટી વાત છે ભાઈ. બેમાંથી એક પણ નહીં, તું બેમાંથી એક પણ નહીં કરે તો હું તારો મિત્ર રહીશ નહીં, બેમાંથી કોઈ એક નહીં. વેધર ઓર જવાબ આવશે, વેધર યુ સ્ટે હિયર, કોઈ પરવા નથી એમ. ઓકે, બેમાંથી તું ગમે તે કરે, રિઝલ્ટ તો આ જ છે. આવું દર્શાવવાનું હોય ત્યારે વેધર ઓરનો પ્રયોગ થાય છે. ઓકે, આઈ ડોન્ટ કેર, આઈ ડોન્ટ કેર વેધર યુ ટોક ટુ મી ઓર નોટ. જો બે ઓપ્શન આવી ગયા, તો મારી સાથે વાત કરે કે ના કરે, તો અહીંયા રહે કે જતો રહે, રે કે જતો રહે એટલે શું, અહીંયા ના રે, તો અહીંયા રે કે ના રે, ઓર નોટ અહીંયા મૂકો તો પણ ચાલે, વેધર યુ સ્ટે હિયર ઓર નોટ, અહીંયા પાછળ નોટ મૂકી શકો છો. મૂવ આવે એટલે જતો રહે, નું મીનિંગ શું થઈ ગયું, રોકાય નહીં. ક્લિયર? તો તું, આઈ ડોન્ટ કેર, મને કોઈ પડી નથી, વેધર યુ ટોક ટુ મી ઓર નોટ, તું મારી સાથે વાત કરે કે ના કરે, આવું બે ઓપ્શન, બેમાંથી કંઈ પણ થાય, રિઝલ્ટ તો આ જ છે, રિઝલ્ટ તો આ છે, મને કોઈ પડી નથી. ક્લિયર થયું કે નહીં? આ પ્રકારનો ભાવ દર્શાવવા માટે મિત્રો આપણે વેધર ઓર કન્જંકશનનો પ્રયોગ કરીએ છીએ. ચાલો, ક્લિયર મિત્રો? નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન મિત્રો, હેડ ક્લર્કની પરીક્ષા હમણાં ગઈ, એ પેપર સોલ્યુશનનો વિડીયો જે લોકોએ જોયો હશે બધાને યાદ આવ્યું હશે કે એક કન્સર્ન્ડ અને બીજું છે મિત્રો વરીડ. ઓકે, આ બંને શબ્દોનો મીનિંગ થાય છે મિત્રો ચિંતિત. ઓકે, આ બંનેનો મીનિંગ થાય છે મિત્રો ચિંતિત. હવે અહીંયા મિત્રો આ 25મા ક્વેશ્ચનમાં ઓપ્શન જોવા પડશે, આઈ થિંક કદાચ ટાઈપિંગ કરનાર વ્યક્તિએ ભૂલ કરી છે. બંને શબ્દોનો મીનિંગ થાય છે ચિંતિત, અને જે બાબતે તમે ચિંતિત હો, જેના બારામાં તમે ચિંતિત હો, એની આગળ અબાઉટનો પ્રયોગ થાય છે. આ મેં તમને ક્લિયર કરાવ્યું છે અબાઉટ. ઓકે, તો અહીંયા જવાબ આવશે મિત્રો અબાઉટ. હવે એ નીચે ચાર ઓપ્શનમાં અહીંયા લખ્યું નથી, તો ધ્યાનમાં લઈ લો, મે બી કદાચ મારે ચેક કરવું પડશે. ઓકે, પણ અહીંયા જવાબ આવશે અબાઉટ, એ નક્કી છે. ઓકે, તો જોઈ લઈશું મિત્રો, કદાચ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક હશે, કદાચ અહીંયા ઓપ્શન એમાં કદાચ અબાઉટ હોઈ શકે છે, અથવા અહીંયા અબાઉટ હોઈ શકે છે, અહીંયા અબાઉટ હોઈ શકે છે, અહીંયા હોઈ શકે છે, ગમે તે જગ્યાએ અબાઉટ હશે. જો અહીંયા અબાઉટ હોય તો ઓપ્શન એ જવાબ આવશે. ચાલો, ક્લિયર મિત્રો? તો અહીંયા આપણે ટોટલ 25 ક્વેશ્ચન્સ ક્લિયર કર્યા. આઈ હોપ કે તમને આ 25 પ્રશ્નોના સોલ્યુશનમાં કંઈક નવું શીખવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને બીજી વાત મિત્રો, આપણી વેબ ડેમી ટેલિગ્રામ ચેનલ છે, એમાં આપણે સંપૂર્ણ 200 પ્રશ્નોનું સોલ્યુશન એ PDF મૂકી છે, તો વેબ ડેમી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ.